पेज नंबर 74। आजूबाजू जुओ, आ चित्र जुओ। हवे आवी बीजी कई वस्तुओ छे के जे पेकेट अथवा बोटल मां मळे छे तेनी तमारी यादी बनाओ। हवे तमे अहींया चित्रमां जोई शको छो, अलग अलग चित्रो आपवामां आव्या छे। ए दरेक चित्र छे ए पेकेटमां आपेला छे अथवा तो बोटलमां आपेला छे, અને તેને મિલીલીટર અથવા તો લીટરમાં તેનું માપ એમાં લખવામાં આવે છે। જેમ કે આ છે એ દૂધની બોટલ, આ છે એ સૂર્યમુખીના તેલનું પેકેટ છે, પછી આ છે એ દવાની બોટલ છે, ત્યાર પછી આ જે છે એ મહેંદીનું પેકેટ છે, આ જે છે એ તેલની બોટલ છે, અને આ જે છે એ ગળીની બોટલ છે। તો આવી જ રીતે બીજી ઘણી એવી વસ્તુઓ છે કે જે પેકેટ અથવા તો બોટલમાં આવે છે અને તેનું માપ મિલીલીટર અથવા તો લીટરમાં તેની પર લખવામાં આવે છે। તો તમારે અહીંયા એક વસ્તુ લખેલી આપેલી છે, દૂધ 500 મિલી। તો એવી જ રીતે અહીંયા ચાર વસ્તુઓના નામ લખવાના છે અને એ પેકેટ અથવા તો બોટલ કેટલા મિલીલીટર કે લીટરની આવે તેનું માપ તમારે અહીંયા લખવાનું છે। જેમ કે તેલ છે, છાશ, ઘી, આવી વસ્તુઓ છે તમે અહીંયા લખી શકો। ત્યાર પછી આગળ મારી લીટરની બોટલ, તમે એક લીટર પાણીની બોટલ જોઈ છે? જો જોઈ હોય તો અહીંયા હા લખો, ન જોઈ હોય તો ના લખો। એક લીટરની બોટલ અને થોડી બીજી નાની બોટલો એકત્ર કરો, એટલે કે એક લીટર અને તેનાથી નાની હોય તેવી કેટલીક બોટલો તમારે ભેગી કરવાની। વિચારો કે એક લીટરની બોટલ ભરવા તમારે નાની બોટલો કેટલી વખત ખાલી કરવી પડશે। આજે તમને અહીંયા ચિત્ર આપવામાં આવ્યું છે તે રીતે તમે કરી શકો। એક લીટરની બોટલીઓ મોટી અને તેમાં નાની બોટલો છે એ ભરીને તે બોટલની અંદર ઠલવો, તો કેટલી નાની બોટલ ભેગી કરો ત્યારે એ મોટી બોટલ પૂરી થાય છે, એટલે કે મોટી બોટલ ભરાય છે તેનું માપ તમે નોંધો। ત્યાર પછી પેજ નંબર 75, તપાસો કે તમારું અનુમાન સાચું છે અને બાજુનું કોષ્ટક પૂર્ણ કરો। તમે જે ત્રણ અલગ અલગ બોટલો લ્યો છો તેનું માપ તમારે અહીંયા લખવાનું છે। સૌથી પહેલાં તો અનુમાન કરવાનું અને ત્યાર પછી તમે જે બોટલો ભરો છો ત્યારે કેટલી બોટલે મોટી બોટલ ભરાઈ છે, એટલે કે એક લીટરની બોટલ ભરાઈ છે તેનું માપ પણ અહીંયા લખો। આ છે એ તમારે હોમવર્કમાં કરવાનું। જુઓ આદિત્ય શું કહે છે। હવે અહીંયા તમને જે દેખાય છે એ છે આદિત્ય, એ શું કહે છે કે મેં આ એક લીટરની બોટલ ભરવા માટે બે નાની પાણીની બોટલો ખાલી કરી। હવે આદિત્ય પાસે બે બોટલો છે, એક છે એ મોટી અને એક છે એ નાની, તો આ નાની બે બોટલો આમાં ઠલવે છે ત્યારે એ મોટી બોટલ છે એ ભરાય છે, અને આ જે બોટલ છે એ એક લીટરની છે, અને આવી બે બોટલો આમાં નાખે ત્યારે એ એક લીટરની બોટલ એમાં પૂરી થાય છે, એટલે કે ભરાઈ જાય છે। તો તમને અહીંયા સવાલ પૂછેલો છે કે તેની નાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે, એટલે તમારે એ શોધવાનું છે કે આ બોટલમાં કેટલું પાણી હશે। કઈ રીતે ખબર પડે, તો તમને પહેલાં જ અહીંયા કહેવામાં આવ્યું છે કે આ બોટલ ભરવા માટે આ નાની બોટલ છે એ બે બોટલ આમાં ઠાલવવી પડે, એટલે એક લીટર છે એ કરવા માટે બે બોટલની જરૂર પડે, તો આ બોટલમાં આના કરતાં અડધું પાણી હશે। તો તમે એક લીટરના બે ભાગ પાડી શકો અથવા તો 1000 મિલી, એક લીટર બરાબર 1000 મિલી થાય છે, તો એના પણ અડધા કરી શકો, એના અડધા કરો તો તમારી પાસે થાય 500 મિલી, જે તમે આગળ જોઈ ગયા છો। તો આ નાની બોટલ છે એમાં કેટલું પાણી સમાશે, તો કે 500 મિલી। તો તમે અહીંયા જવાબમાં લખી શકો 500 મિલી।
ત્યાર પછીનું લીલા નામની જે છોકરી છે એ સૂકી છે, એની પાસે પણ બે બોટલ છે, એક છે મોટી અને એક છે એ નાની. એક લીટરની બોટલ ભરવા માટે 5 વખત મારી નાની બોટલ ખાલી કરવી પડી. હવે એક લીટરની બોટલ છે અને આ છે નાની બોટલ, આ બોટલ છે એ આમાં 5 વખત નાખે પાણી ત્યારે આ આખી બોટલ ભરાય છે. તો તમે જે રીતે અહીંયા કર્યું છે એ જ પ્રમાણે અહીંયા પણ કરી શકો. 1000 મિલી છે એના 2 ભાગ કર્યા એટલે તમને 500 મળેલે છે, કેમ કે અહીંયા 2 બોટલ આમાં નાખો ત્યારે આખી બોટલ ભરાય છે. તો તમે અહીંયા 1000 ભાગ્યા 2 પણ કરી શકતા હતા. 2 કરો એટલે આગળની સંખ્યા, એટલે 2 5 10 અને 5 માઇનસ કરો એટલે 0 માંથી 0 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. તો આ 2 0 વધે છે એને ક્યાં લઈ જવાના, તો કે ઉપર, એટલે જવાબ તમારો કેટલો આવશે, તો કે 500. એટલે કે આના 2 ભાગ કર્યા ત્યારે આ બોટલ થઈ, એટલે 2 વડે ભાગાકાર કર્યો. તો અહીંયા તમને એવું કહેવામાં આવ્યું છે કે આ બોટલ ભરવા માટે આ નાની બોટલ છે એ 5 વખત ઠલવવી પડે. તો 5 વખત નાખવી પડે તો તમારે 1000ના કેટલા ભાગ કરવા પડશે, તો કે 5 ભાગ કરવા પડશે. તો 5 વડે તમારે એનો ભાગાકાર કરવાનો. સૌથી પહેલાં તો 2 સંખ્યા લેવી પડશે, કેમ કે અહીંયા 1 છે, 5ના ઘડિયામાં 1 ન આવે એટલે 2 અંક લેવાના. તો 10, 5ના ઘડિયામાં 10 આવે, તો કે હા 2 5 10. માઇનસની નિશાની, 0 માંથી 0 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. હવે અહીંયા 0 છે તો આ બંને 0 છે એ ક્યાં જશે, તો કે ઉપર. તો અહીંયા જવાબ કેટલો આવશે, તો કે 200. તો લીલાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે, તો આ નાની બોટલ છે એમાં કેટલું પાણી સમાઈ શકે, તો કે 200 મિલી. તો અહીંયા લખી શકો જવાબ 200 મિલી. ત્યાર પછી આગળ રામુની બોટલનું માપ. હવે અહીંયા જે આપેલો છે એ છે રામુ. રામુને 250 મિલીની કોપરેલની ખાલી બોટલ મળી. હવે રામુના જે હાથમાં છે એ 250 મિલીની કોપરેલની ખાલી બોટલ છે. ચિત્ર જોઈને ચર્ચા કરો કે મોટી બોટલ ભરવા માટે રામુ શું કરશે. હવે અહીંયા જે મોટી બોટલ આપેલી છે એમાં તમને માપ લખેલું આપ્યું છે. અહીંયા છે 250 મિલી, પછી 500 મિલી, 750 મિલી અને 1 લીટર. તો અહીંયા રામુએ કેટલી બોટલ આમાં નાખવી પડશે ત્યારે આ આખી બોટલ ભરાશે એ કઈ રીતે ખબર પડે. તો તમારી પાસે અહીંયા 250 છે, અહીંયા છે એ 1 લીટર છે. હવે 250ની આમાં બોટલો નાખો ત્યારે 1 લીટર પાણી થવું જોઈએ. તો તમને 1 બોટલનું માપ આપેલું છે 250 મિલી. તમારે એ બોટલની સંખ્યા ગણવાની છે કે જેથી 1 લીટર પાણી થવું જોઈએ. તો અહીંયા તમને મિલી આપેલું છે, અહીંયા લીટર આપેલું છે. તો લીટરને મિલીમાં ફેરવો એટલે તમારી પાસે થશે 1000 મિલી, કેમ કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય છે. તો તમે અહીંયા લખી શકો મિલીલીટર અને અહીંયા લખી શકો બોટલની સંખ્યા, કેમ કે આપણે બોટલની સંખ્યા ગણવાની છે. જો 250 મિલી હોય ત્યારે 1 બોટલ થાય છે. રામુની 1 બોટલનું માપ છે 250 મિલી છે, તેથી 250 એ 1 બોટલ, તો 1000 એ કેટલા. તો તમે ક્રોસ ગુણાકાર કરી શકો, આ રીતે ત્રિરાશિ મૂકો એટલે તમને બોટલની સંખ્યા મળે. ક્રોસ ગુણાકાર કરો એટલે 1000 × 1 અને છેદમાં 250. અંશમાં 1000 × 1 છે તો 1000 જ થશે. તો અહીંયા લખી શકો 1000 × 250. તમે આગળના ચેપ્ટરમાં શીખી ગયા એ પ્રમાણે કે જ્યારે પણ પાછળ 0 આપેલું હોય, બંને સંખ્યામાં 0 હોય, તો તમે 0ને ઉડાડી શકો. તો અહીંયા 0 0 ઉડી જાય એટલે અહીંયા 25 અને ઉપર વધે છે 100. તો તમે અહીંયા લખી શકો 100/25.
जो तमे भांगाकार करो अहीं लखशो अंदर 100 અને 12 लखशो 25। और 25 ना घड़िया में एक तो आवे नहीं, एटले बे अंक लेवाना, बे अंक पण नहीं आवे केम के 10 छे ए 25 करता नाना छे, तो तमे 3 એ 3 अंक लई शको। तो 25 ना घड़िया में 100 आवे छे, तो के हाँ। 25 नो 4 साथे गुणाकार करो तो 100 मळशे। અહીંયા બાદબાકીની નિશાની 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 0 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0, જવાબ મળશે 4। તો તમે અહીંયા લખી શકો 4 બોટલ। તો અહીંયા 4 બોટલ છે એ આજે રામુ છે એ આમાં નાખશે ત્યારે તેની આ બોટલ છે એ ભરાશે। તમને અહીંયા પણ આપેલું છે 250, સૌથી પહેલાં એક બોટલ નાખે એટલે 250 થયા, ફરી એક નાખે એટલે 250 વત્તા 250, તો 0 0 0, 5 ને 5 10 નું 0, વધી 1, 2 ને 1 3, 3 ને 2 5, એટલે 500 મિલી થાય। જ્યારે રામુ 2 બોટલ નાખે ત્યારે 500 મિલી થાય છે। હજુ 1 બોટલ નાખે તો વત્તા પાછા 250 કરવા પડે, 0 0 0 0, 5 5 5 ને 2 7, તો 750 થયા। તો તમને અહીંયા ટીક કરેલું બતાવવામાં આવ્યું છે કે ત્રીજી બોટલ નાખે રામુ ત્યારે 750 મિલી થાય છે, ફરી પાછી એક બોટલ નાખે 250ની, હજુ એક બોટલ નાખશે એટલે 0 0 0, 5 ને 5 10 નું 0, વધી 1, 7 ને 1 8, 8 ને 2 10, એટલે 1000 મિલી, અને 1000 મિલી એટલે 1 લિટર થશે। તો આવી રીતે 4 બોટલ અહીંયા તમે જોઈ શકો, 1 2 3 અને 4, 4 બોટલ છે એ રામુ આમાં નાખશે એટલે 1 લિટર પાણી ભરાય। તો તમે આની 2 રીતે ગણતરી કરી શકો। જો તમે બોટલની સંખ્યા ગણવા માગતા હોય તો ત્રિરાશિ પણ મૂકી શકો, અથવા તો તમને એક બોટલનું માપ આપેલું છે એમાં સરવાળો કરતા જાઓ તો પણ તમને જવાબ મળે। આ બંને રીત છે એ કરી શકો। જોઈએ આપણે આગળ પેજ નંબર 76, મારી માપવાની બોટલ 200 મિલી, 400 મિલી, 600 મિલી, 800 મિલી અને 1 લિટરનું માપન કરી શકાય તેવી બોટલ બનાવવાની તમારી રીત શોધો, તેની ચર્ચા તમારા મિત્રો અને શિક્ષક સાથે કરો। હવે તમારે તમારા ઘરે એક બોટલ લઈ અને તેમાં 200 મિલી પાણી નાખી અને આ પ્રમાણેના માપ છે એ બનાવવાના। તમે આગળ જોઈ ગયા તે પ્રમાણે રામુએ 250 મિલીની બોટલ લીધેલી, 250 મિલીની બોટલ લઈ અને તેણે મોટી બોટલમાં નાખી અને ટીક કરતો જાય છે, એટલે એને આવી રીતે અલગ અલગ માપ મળે છે 250, અને 250માં 250 ઉમેરે એટલે 500, 500માં 250 ઉમેરે એટલે 750, અને 750માં 250 ઉમેરે એટલે 1 લિટર। આવી રીતે એ 1 લિટરની બોટલ બનાવે છે। તો તમારે અહીંયા એ જ રીતે 200 મિલીનું માપ લેવાનું છે, અને 200 મિલી, 200માં 200 ઉમેરો એટલે 400, 400માં 200 ઉમેરો એટલે 600, અને 600માં 200 ઉમેરો એટલે 800, અને 800માં 200 ઉમેરો એટલે 1000, અને 1000 હોય ત્યારે 1 લિટર માપ થાય। તો આવી બોટલ છે એ તમારે તમારા ઘરે બનાવવાની છે। સૌથી પહેલાં 200 મિલીની કોઈ નાની બોટલ લેવાની, ત્યાર પછી એમાં પાણી ભરી અને મોટી બોટલમાં નાખવાની, જ્યાં સુધી પાણી ભરાય ત્યાં તમારે ટીક કરી દેવાનું। આવી રીતે ધારો કે આ પ્રકારની બોટલ હોય તો સૌથી પહેલાં તો પાણી નાખો, એટલે ધારો કે અહીંયા સુધીની ભરાય તો તમારે અહીંયા ટીક કરી અને લખી દેવું 200। ત્યાર પછી ફરીથી તમે જે નાની બોટલ લ્યો છો, એક 200 મિલીની નાની બોટલ લઈ અને એ ભરીને તમારે આમાં રેડવાની, આ બોટલ ફરીથી ભરો અને ફરીથી આમાં પાણી નાખો, એટલે ફરી પાછું 200 મિલી આમાં ઉમેરો એટલે કેટલું થશે, તો કે 400। ફરી આ બોટલ ભરી અને આમાં નાખો એટલે થશે 600।
फरी आ बॉटल भरी आमां नाखो एटले 800। एवी रीते टोटल तमारे 1000 सुधीनी संख्या लखवानी रहेशे। आवी बॉटल छे ए तमारे तमारा घरे बनावानी। विचारो अने चकासो, तमारा घरनी डोल, मग, प्यालो अने बीजी वस्तुओ जुओ। विचारो के आ दरेकमां केटलू पाणी समाई सके। तमारी मापन बोटलना उपयोगथी तमारू अनुमान साचू छे ते चकासो। तमे जे आ बोटल बनावो छो एनो उपयोग करी अने आ बधी वस्तुओ छे एनी चकासणी करवानी। अहींया तमे नाम लखी सको अने जे अनुमान करो छो ए अहींया लखवानुं, अने त्यार पछी तमारी मापन बोटल अहींया तमे जे बोटल बनावो छो तेनाथी माप लई अने ए माप छे तमारे अहींया लखवानुं छे। आ वस्तु छे तमारे होमवर्कमां करवानी छे। त्यार पछी मने लागे छे ते 750 मिलीथी थोड़ू ओछू छे। હવે અહીંયા આ બંને વ્યક્તિ છે એ ગણતરી કરે છે। આ એમ કહે છે કે મને લાગે છે આમાં 250 મિલીથી 500 મિલીની વચ્ચે સુધી સમાઈ શકે। આ બંને છે એ અનુમાન કરે છે। પેજ નંબર 77 દવાખાનામાં નીતુ। હવે અહીંયા જે તમને બતાવવામાં આવે છે એ નીતુ છે અને આ જે છે એ ડૉક્ટર છે। નીતુ એવું કહે છે કે હું ઇન્જેક્શનથી ડરતી નથી અને ડૉક્ટર એવું કહે છે કે એક ઇન્જેક્શનથી 5 મિલી દવા તેના શરીરમાં અપાશે। એટલે આ જે ડૉક્ટર છે એ એક ઇન્જેક્શન મારે એટલે 5 મિલી દવા છે એ નીતુના શરીરમાં જાય છે। એટલે અહીંયા તમને માપ આપેલું છે કે એક ઇન્જેક્શનમાં 5 મિલી દવા સમાય છે। નીતુને 5 દિવસ સુધી દરરોજના 3 ઇન્જેક્શન લેવાના છે। 5 દિવસ સુધી લેવાના છે અને 1 દિવસના એને 3 ઇન્જેક્શન લેવાના છે। તો 1 દિવસમાં 3 એટલે 3×5 કરવા પડશે તમારે, કેમ કે 1 ઇન્જેક્શનમાં 5 મિલી છે અને એવા 3 ઇન્જેક્શન રોજે મૂકે છે તો 5×3=15। એટલે 1 દિવસના કેટલા મિલી દવા છે એ નીતુના શરીરમાં જશે તો કે 15 મિલી। તેને 1 દિવસમાં કેટલી દવાની જરૂરિયાત છે તો તમે અહીંયા શોધી જ લીધું કેટલી જરૂરિયાત છે તો કે 15 મિલીની। તો તમે અહીંયા લખી શકો 15 મિલી। 1 દિવસના 3 ઇન્જેક્શન મૂકવામાં આવે છે, 1 ઇન્જેક્શનમાં 5 મિલી હોય એટલે 3×5 એટલે 15 મિલી છે એટલી દવા નીતુના શરીરમાં 1 દિવસમાં જાય છે। હવે તમને એવું કહેવામાં આવ્યું છે કે 5 દિવસની કુલ કેટલી દવા થશે, 1 દિવસની 15 મિલી એવા 5 દિવસ સુધી લેવામાં આવે એટલે તમારે 15×5 કરવા પડશે। 1 દિવસમાં 15 મિલી લે છે અને એવા 5 દિવસ સુધી લે છે એટલે 15×5 15×5=75। તો 75 મિલી દવા છે એ 5 દિવસમાં નીતુના શરીરમાં જશે। તો આ રીતે તમે ગણતરી કરી શકો। હવે અહીંયા તમને એવું કીધું છે કે મારે એક ઇન્જેક્શનમાં કેટલી દવા જોઈશે। હવે આ જે ગેંડો છે એ એવું કહે છે કે મારે કેટલી જોઈશે તો આપણે અંદાજિત કહી શકીએ। તમે જે અંદાજ લગાવો એ તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે। જો નીતુને અહીંયા 5 મિલી જોઈતું હોય તો આ ગેંડો છે એને કેટલું જોઈએ તો એ તમારે માપ અહીંયા લખવાનું। ત્યાર પછી આગળ આપણે એક સાથે કેટલો ઉપયોગ કરીએ છીએ। એક તમને અહીંયા ઉદાહરણ આપ્યું છે કે આંખના ટીપા, આંખના ટીપામાંથી ટીપા જે છે એ આપણે એક સાથે કેટલું વાપરીએ તો અહીંયા તમને કહેવામાં આવ્યું છે કે આપણે 1 મિલી કરતાં ઓછા એક સાથે વાપરીએ છીએ। તો અહીંયા તમે અલગ અલગ વસ્તુઓ બે લખી શકો અને એ કેટલી વાપરો છો એ તમારે અહીંયા લખવાનું। હવે ધારો કે આપણે અહીંયા લખીએ દૂધ, દૂધ લખીએ
तो दूध एक साथ तमे केटलू वापरो छो, तो अहींया आपणे एवुं लखी शकीए आपणे एक साथे 500 मिली दूध वापरीए छीए। अहींया 500 नी जग्याए तमे कोई पण लखी सको, जेम के 400, 200 आवी रीते अलग अलग माप अहींया लखी शकाय। तो आवी ज एक वस्तु छे तमारे अहींया लखवानी, अने ए एक साथे केटलुं वापरो छो ए तमारे अहींया लखवानुं। आ छे होमवर्कमां। त्यार पछीनुं, एक साथे एक लीटरथी वधारे वापरता होईए तेवी वस्तुओनी यादी बनावो। हवे एक अहींया तमने आपेलुं छे नाहवा माटेनुं पाणी। नाहवा माटेनुं पाणी छे ई एक लीटरथी आपणे वधारे वापरीए छीए एक साथे। तो एवी ज बीजी त्रण वस्तुओ तमारे अहींया लखवानी छे। धारो के आपणे एक वस्तु लखीए के खेतर खेडवा माटे ट्रेक्टर मां जोईतू डीजल। आछे एक लीटर करता वधारे होय तो आवी ज बे वस्तुओना नाम छे ए तमारे अहींया लखवाना छे, जे होमवर्क मां लखवाना रहेशे। जोईए आपणे आगळ पेज नंबर 78। अहींया महावरो आपेलो छे, એમાં પહેલો દાખલો, અમીનાની પાણીની બોટલમાં 1 લિટર પાણી સમાઈ શકે છે, તેણે 250 મિલી અને તેના મિત્ર ગોવિંદે 150 મિલી પાણી પીધું, હવે તેની બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે? સૌથી પહેલાં તો તમને અહીંયા બોટલનું માપ આપી દીધેલું છે કે એમાં 1 લિટર પાણી સમાય છે। 1 લિટર એટલે 1000 મિલીલીટર છે એ પાણી બોટલમાં સમાશે, એમાંથી 250 મિલી એ પોતે પીવે છે અમીના, અને તેનો મિત્ર ગોવિંદ છે એ 150 મિલી પીવે છે। તો આ બંને છે એ જેટલું પાણી પીવે છે એટલું બોટલમાંથી ઓછું થશે। તો હવે બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું છે એ તમને અહીંયા પૂછેલું છે। તો સૌથી પહેલાં તો અહીંયા જે આપેલું છે એ અને અહીંયા જે આપેલું છે એ બંનેનો સરવાળો કરવો પડશે, તો જ તમને ખબર પડે કે એ બંને થઈ અને કુલ કેટલું પાણી એણે પીધું। તો આપણે સરવાળો કરીએ, બસો પચાસ મિલી વત્તા 150 મિલી, સરવાળો કરીએ, મિલી મિલી તો મિલીલીટર થશે, 0 0 0, 5 ને 5 10, 10 નું 0 વધી 1, 2 ને 1 3, 3 ને 1 4, એટલે 400 મિલી છે એટલું પાણી આ બંને થઈને પીવે છે। હવે 1000 મિલીલીટર બોટલમાં પાણી હતું તેમાંથી 400 મિલી આ બંને થઈને પી લે છે, તો હવે કેટલું બાકી વધે? તો એક કઈ રીતે ખબર પડશે? તો આપણે બાદબાકી કરીએ, 1000 મિલી ઓછા 400 મિલીલીટર બાદબાકી કરીએ એટલે બોટલમાં કેટલું પાણી બચેલું છે એ તમને મળશે। મિલીલીટર મિલીલીટર મિલીલીટર, 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 4 જાય નહીં, 0 ઉપર 10 અને 1 ની ઉપર 0, 10 માંથી 4 જાય તો 6 અને આ 0નો 0, એટલે ટોટલ કેટલા મિલીલીટર પાણી બચે છે? તો કે 600 મિલીલીટર। તો તમે અહીંયા જવાબમાં લખી શકો 600 મિલીલીટર, આટલું પાણી છે એ બોટલમાં વધશે। બીજો દાખલો, યુસુફ ચાની દુકાન ચલાવે છે, તે 1 કપ ચા બનાવવા માટે 20 મિલીલીટર દૂધ વાપરે છે, ગઈકાલે તેણે 100 કપ ચા બનાવી,
તો તેણે કેટલું દૂધ વાપર્યું હશે? એક કપ ચાનું દૂધ તમને આપી દીધું 20 મિલીલીટર, અને એવા 100 કપ છે એ ચા બનાવે છે, તો તેણે કેટલું વાપર્યું એ તમને અહીંયા પૂછવામાં આવ્યું છે. એકનું આપેલું છે, વધારેનું શોધવાનું. તો તમે ગુણાકાર કરશો, તો આપણે ગુણાકાર કરીએ 100 ગુણ્યા અહીંયા જે આપેલું છે એ, તો 20. બે અંકની સંખ્યા એટલે સૌથી પહેલું તો 0, બેનો 0 સાથે 2 0 0, 2 0 0, 2 1 2, 0 0 0 0 0 0 0 1 0. સરવાળો કરો તો 0 0 0 અને 2 ના 2 એટલે કેટલા મિલી દૂધ છે એ વપરાશે? તો કે 2000 મિલીલીટર. 2000 મિલીલીટરને તમે લીટરમાં લખો તો કઈ રીતે લખાય? પહેલાં આપણે અહીંયા જવાબમાં લખી દઈએ 2000 મિલીલીટર. તમને ખબર છે કે એક લીટર બરાબર 1000 મિલીલીટર થાય છે. તો હવે 1000ની જગ્યાએ તમને 2000 આપેલા છે, તો અહીંયા કેટલા લીટર થશે? તો કે 2 લીટર થશે. અહીંયા 1 હતો તો અહીંયા 1 લીટર, અહીંયા 2 છે તો અહીંયા 2 લીટર. તો અહીંયા તમને 2 મિલીલીટર અથવા તો 2 લીટર દૂધ વપરાય છે એવું કહી શકો છો. ત્યાર પછીનો આગળનો ત્રીજો દાખલો. રાધાના દાદીમાં બીમાર હતા. ડોક્ટરે તેમને 200 મિલી દવાની બોટલ આપી. તેમણે 10 દિવસ સુધી દરરોજ સવારે દવા લેવાની છે. દરરોજ સવારે તેણે કેટલા મિલી દવા લેવી જોઈએ? 200 મિલી દવા છે એ 10 દિવસમાં એને પૂરી કરવાની છે. તો તમને અહીંયા પૂછેલું છે કે એને કેટલા મિલી દવા જોઈશે. તો અહીંયા તમને વધારે વસ્તુ આપેલી છે અને એકની શોધવાની છે, એટલે કે 10 દિવસની આપેલી છે અને 1 દિવસની તમારે શોધવાની છે. તો તમે શું કરશો? તો કે ભાગાકાર કરશો. ભાગાકારમાં અંદર લખશો 200 અને આગળ લખશો 10. જો એમ પણ ન ખબર પડે તો તમે ત્રિરાશિ પણ મૂકી શકો. આ સાઈડ લખશો દિવસ, કેમ કે દિવસ તમને 2 વાર આપેલા છે, અને અહીંયા લખશો મિલીલીટર. 10 દિવસ હોય ત્યારે 200 મિલીલીટર દવા આપેલી છે, તો 1 દિવસની કેટલી? ક્રોસ ગુણાકાર કરો એટલે 1 × 200 એટલે 200 અને છેદમાં 10. અહીંયા ગુણાકારમાં 1 છે, ગુણાકારમાં 1 લખો કે ન લખો કોઈ ફરક પડે નહીં. તો અહીંયા 200 લખી શકો અને છેદમાં 10, તો 200 ભાગ્યા 10 જ છે. તો એ આપણે પહેલાં કરી લીધું 10, અને અહીંયા છે 200. સૌથી પહેલાં તો 2 છે એ 10ના ઘડિયામાં ન આવે, એટલે 2ની જગ્યાએ આપણે 20 લેવા પડશે. હવે 10ના ઘડિયામાં 20 ક્યાં આવે? તો 10 × 2 = 20. બાદબાકી કરીએ, 0 માં 0 0, 2 માંથી 2 0, અને આ જે 0 છે એ હવે ઉપર જશે, એટલે કેટલું થશે? તો કે 20 મિલીલીટર. તો અહીંયા તમારો જવાબ આવશે 20 મિલીલીટર. તો તમે આ 2 રીતે દાખલા ગણી શકો. ડાયરેક્ટ ભાગાકાર પણ કરી શકો, અને ત્રિરાશિ મૂકવી હોય તો ત્રિરાશિ પણ મૂકી શકો. તો અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.